સુરતના પાંડેસરામાં શંકાસ્પદ કારનો પીછો કરવા ગયેલી પોલીસની PCR-1 પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં 3 પોલીસકર્મીઓને ઈજા થઈ હતી, તેમજ વાનને પણ નુકસાન થયું હતું. લોકડાઉનમાં કર્ફ્યુના સમય દરમિયાન પાંડેસરામાં શંકાસ્પદ કારનો પીછો કરવામાં પોલીસની PCR-1 પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં 3 પોલીસકર્મીઓને ઈજા થઈ હતી, તેમજ વાનને પણ નુકસાન થયું હતું. પાંડેસરા પોલીસની PCR-1 બુધવારે મધરાત્રે 2 વાગ્યે સોનારી ગામના પાછળના રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સોનારી ગામની નજીકમાં કિરણ હમસાગર બિલ્ડિંગ પાસે શંકાસ્પદ કાર નીકળી હતી. આથી પોલીસે તેને અટકાવવા જતા ચાલકે કાર પૂરપાર ઝડપે હંકારી મૂકી હતી, જેથી પોલીસે શંકા જતા કારનો ફિલ્મી ધબે 1/2 કિલોમીટર સુધી પીછો કર્યો હતો. પ્રિયંકા 4 રસ્તા સર્કલ પાસે અચાનક સામેથી એકાએક કાર આવી જતા PCR-1ના ચાલકે બ્રેક મારવા જતા વાન પલટી મારી ગઈ હતી. PCR-1ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રમેશ પ્રેમજી, ઓપરેટર પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ બિપિન અને SRPના જમાદાર હેમજી વાઘેલાને હાથ પગમાં ઇજાઓ થઈ હતી. ત્રણેય પોલીસકર્મીઓને સારવાર માટે પાંડેસરા દક્ષેશ્વરનગરની પાસે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ચાલક જગદીશ રાવતનો ચમત્કારિક બચાવ થયો હતો. ઇન્ચાર્જ રમેશ પ્રેમજી વાનની નીચે દબાયા હતા. PCR-1માં ચાલક સહિત 4 પોલીસકર્મી હતા. વધુમાં પાંડેસરા પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.